तो लीमड़ी विधानसभा की चूंटणी लईने भाजप अने कांग्रेस द्वारा हाल जीत माटे जोरशोर थी प्रचार शुरू छे, जेमां सायला शहर मतदारों मिजाज कंईक अलग जोवा मळ्यो। स्थानिक प्रश्नों जेवा के पाणी, शिक्षण, रोजगार, खेडूतोना प्रश्नों में सरकार प्राथमिक सुविधाओं आपवामां निष्फळ गई होय तेवुं मतदारों नुं मानवुं छे। हाल लीमड़ी 61 विधानसभा की पेटा चूंटणी ने लईने रोज बरोज नवो नवो गरमाव जोवा मळी रह्यो छे। त्यारे हाल आपणी साथे सायलाना अनेक लोको जोड़ाया छे, त्यारे एमनी पासे आपणे जाणशुं के शुं शुं सायलानी समस्या छे अने शुं आप इच्छो छो, एना माटे आपणे ग्रामजनो साथे वात करशुं। शुं आपणुं नाम ने शुं अहीं आप तकलीफ छे हाल? मारुं नाम वीरेन्द्रसिंह जाडेजा छे। हुं छेल्ली 20 वर्षथी सायला ग्राम पंचायतनो सभ्य हतो, 15 वर्ष सुधी उपसरपंच रह्यो छुं अने 2 टर्म सरपंचना चार्जमां रहेलो छुं। सायलानी प्रजाने आज सुधी, त्यारथी सायला ग्राम पंचायतनी स्थापना थई त्यारथी आज दिवस सुधीमां दर 15 दिवसे एक वखत पाणी मळे छे अने ए पण पीवा लायक नहीं। घणा वर्ष पहेला 2-3 मंत्रीओना हाथे उद्घाटन फिल्टर प्लांटनुं करेलुं, ए पण आजे शोभाना गाठिया समान हयात पड़ेलो छे। आज सुधी सरपंचे एक प्लान कोई दिवस चालू नथी करेलो। हमणां ज एक नवी मोटर कंईक 2 लाख रुपयानी थोड़ाक दिवसो पहेला ज नवी मोटर पण लावेला छे, छतां आजे 15 दिवसे सायलानी प्रजाने पाणी मळे छे तो आवनार कोई पण धारासभ्य, पार्टी साथे अमारे कोई लेवा देवा नथी, पण सायलानी प्रजाने दर 7 दिवसे पाणी मळे એવું આયોજન જો સાયલાના સરપંચ કરી શકતા હોય તો અમારે સરકારને વિનંતી છે કે નથી સાયલામાં રોડ રસ્તા, નથી ગટરો સાફ થતી, 10 કરોડ રૂપિયાની જે મહાત્મર રકમ જેવી ગ્રાન્ટમાંથી સાયલામાં ભૂગર્ભ ગ્રાન્ટ બનેલી, આજ સુધી ભૂગર્ભ ગ્રાન્ટની યોજના એકદમ નિષ્ફળ ગયેલી છે, તેના સાક્ષી પુરાવા આજ સાયલાની પ્રજા તમે ગમે તેને પૂછો તો કહેશે। તો અમારે એવું કહેવાનું સરકારને કે સાયલાને પૂરતું પાણી અને સરસ શુદ્ધ પાણી આપે એવી અમારે સરકારશ્રીને અપીલ છે। સાયલાને શુદ્ધ પાણી મળે, ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં પણ ફિલ્ટર પ્લાન્ટનું પાણી સાયલાની જનતાને મળતું નથી, ત્યારે અન્ય આપણી સાથે એક વ્યક્તિ છે સુરેશભાઈ કરીને છે, જેઓ અહીંના ન્યાય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે, આપણે એમની સાથે પણ વાત કરશું। શું છે સુરેશભાઈ, કેટલી કેટલી યોજનાઓ અહીંયા છે? સાયલા શહેરમાં છેલ્લા 10-15 વર્ષમાં વાસ્મો યોજના, વખત પર સંપ યોજના, રામપરણા જૂથ યોજના જેવી અનેક યોજનાઓ પાણીના માટે સરકારશ્રી લાવેલી છે, પરંતુ એક પણ યોજનાઓ સફળ થયેલી નથી। કરોડો રૂપિયાની યોજનાઓ હતી, તમામ યોજનાઓ નિષ્ફળ ગયેલી છે અને જે છે તે સ્થિતિ છે। આજની તારીખે સાયલા શહેરમાં ડોહરું પીવાલાયક નહીં એવું પાણી આવે છે। જે તે સમયે વાસ્મો સમિતિમાં હું સભ્ય હતો પાણી સમિતિમાં, અને અમે ગલીએ ગલીએ શેરીએ શેરીએ લોકફાળો ઉઘરાવેલો, સંજોગો વસાત એ પણ આખી યોજના નિષ્ફળ પર ગયેલી છે અને આજની સ્થિતિએ પણ સાયલાને ડોહરું અને પીવા લાયક નહીં એવું પાણી આપવામાં આવે છે, જેથી કરીને પાણીનો જે વિકરાળ પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન સોલ્વ થાય અને મહિલાઓ માટે જે આ ખરેખર ગંભીર પ્રશ્ન છે એ પ્રશ્ન જો ઉકેલ આવે એવી અમારી સાયલાની પ્રજાની માંગણી છે। અમારી પાણીનો ઉકેલ આવે તેવી સાયલાજનોની માંગણી છે। સાયલાનો જે પાણીનો પ્રશ્ન છે તે ખૂબ જ પેચીદો છે એવું કહી શકાય, કે અનેક યોજનાઓ છતાં પણ સાયલાને કોઈ પણ લાભ મળતો નથી પાણી બાબતે। ત્યારે આપણી સાથે યુવાનો પણ છે, આપણે યુવાનોને પૂછું કે આપ શું ઈચ્છી રહ્યા છો? સાયલાની અંદર 18,000ની વસ્તી છે, છતાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા છે નહીં ગામની અંદર। 18,000ની વસ્તીની અંદર ગ્રામ પંચાયત પણ ભાજપની છે અને તાલુકા પંચાયત પણ ભાજપની છે, છતાં ગ્રામ પંચાયતોના સફાઈ કામદારોના પગાર પણ થતા નથી, અને ખરેખર સરકારશ્રીને મારી એવી રજૂઆત છે કે સફાઈ કામદારો આ કોરોનાની મહામારીની અંદર સારી રીતે કામગીરી કરી છે, છતાંય આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કોઈ જાતનો હજી મારા ખ્યાલથી 12-13 પગાર ચડતર રૂપ છે, છતાં જો હું રજૂઆત એવી કરું છું આ માધ્યમથી જીટીવીના માધ્યમથી કે આ વાતની રજૂઆત મારી ઠેર સુધી સાંભળે અને સફાઈ કામદારોના પ્રશ્નો નિકાલ કરે। સફાઈ કામદારોના પ્રશ્ન અનેક છે, 12-12 મહિનાથી તે લોકોના પગાર પણ નથી થયા, ત્યારે આ લોકોની એવી પણ માંગ છે કે તે લોકોના પગાર થાય। કોરોનાની મહામારીમાં એ લોકોએ ખૂબ કામ કર્યું છે। ત્યારે એક અન્ય યુવાન પણ આપણી સાથે છે, આપણે એમને પૂછીએ કે યુવાન, અત્યારે સરકાર જ્યારે આ કોરોનાની મહામારીમાં બધી જગ્યાએ નિષ્ફળ ગયેલ છે અને યુવાનો દિન બ દિન બેરોજગાર થતા જાય છે, રોજગારી નથી, શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે, સાયલામાં કોઈ એવો ઉદ્યોગ નથી કે જેના થકી યુવાનોને રોજગારી મળે, એવો અહીંયા મારી સરકારશ્રીને એવી રજૂઆત છે કે યુવાનોને રોજગારી મળે અને સારા ઉદ્યોગનું સાયલામાં સ્થાપના થાય, યુવાનોને
જે બેરોજગાર છે તેમને રોજગારી મળે તેવો પણ યુવાનોનો પ્રશ્ન છે. અહીં કોઈ ઉદ્યોગ નથી, અહીં ઉદ્યોગ આવે તેવી પણ આ લોકોની રજૂઆત છે. ત્યારે અન્ય પણ આપણી સાથે છે, આપણે એમની સાથે પણ વાત કરશું. સાયલનની અંદર તમામ ખેડૂતના પ્રશ્નો, વેપારીના પ્રશ્નો કે કોઈ પણ ધંધાર્થી કારીગરોના પ્રશ્નોમાં આ સરકાર કાયમ સાયલાને માટે વાયદા વચન આપેલા છે. હું 30 વર્ષથી જોઉં છું તમામ વાયદામાં સરકાર નિષ્ફળ ગયેલી છે. ચૂંટણી ટાણે કે કોઈ પણ એમના ફંક્શન હોય ત્યારે મોટા મોટા વાયદા કરે, પછી નામે કંઈ ઝીરો શૂન્ય જ આવે છે. કોઈ પણ પ્રશ્નો સાયલા માટે આ સરકાર કરતી નથી. ખાલી સરકાર વાયદાઓ જ કરે છે, વાયદાઓ સિવાય કાંઈ કરતી નથી. આ સરકાર બીજું કાંઈ કામ કરતી નથી તે ઉપર આ લોકોને કહ્યું છે. જ્યારે આપણી પાસે એક અન્ય યુવાન છે, આપણે એમની પાસે પણ જાણશું. જો આમ જોવા જઈએ તો અત્યારે સરકાર જો આમ કરી તો પબ્લિકો સાથે એક પ્રકારની સ્કીમ જ કરે છે. જો આવડા આવડા ખેડૂત બેરોજગાર છે, દાખલા તરીકે ખેડૂતમાં કોઈ વીમા પાક આપવામાં આવતા નથી. વાત કરે છે કે 20,00,000 કરોડ એવા કંઈક રકમ હોતી આપે છે, જાહેર કે ખેડૂતના એટલા આત્મનિર્ભર બનો ને આમ બનો ને તેમ બનો, પણ સરકાર ખેડૂતને કોઈ જાતનો કોઈ વીમો આપવામાં આવતો નથી. ખાલી સ્કીમો આપવામાં આવે છે, પ્રીમિયમ કાપી લેવામાં આવે છે તોય તે વીમો આપવામાં આવતો નથી. અને પાકના કપાસના ભાવો જુઓ, અત્યારે 600-700, 700-700 રૂપિયામાં કપા પોસાય છે, અને ખેડૂતને જ્યારે ઘરે 550 કપાસ પડે છે અને ખેડૂત જ્યારે બજારમાં વેચવા જાય તો 650 રૂપિયા આપે છે. આના કારણે છેલ્લે ન હોય ને ખેડૂતને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવો પડે છે અને આત્મહત્યા કરવી પડે છે. ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે. સરકાર ખાલી વાયદા કરે છે, મોટી મોટી સ્કીમો આપે છે, એ ઉપરથી બીજું કાંઈ આપતું નથી તેવું અન્ય લોકોનું કહેવું છે. જ્યારે સાયલાની અંદર અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે, પાણીથી લઈને બેરોજગારી, ધંધાની પણ મોટી સમસ્યાઓ છે. આ લોકો આપણી સાથે વાત કરી તે જે તમામ સાયલાના લોકો હતા, તેમના આ પ્રશ્નો હતા. વિપુલ દવે, GSTV સાયલા.